નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. પ્રકરણ 24, મસાલેદાર કોયડા. હવે કોયડા તો તમને ડાયરેક્ટ યાદ આવે તો તમે ઘણા બધા કોયડાઓ છે એ ભણતા હોય અને એ કોયડાના લીધે એ વસ્તુ છે એ આપણે ઓળખતા હોય. તો એવી જ રીતના જે આપણે રસોઈ છે જમીએ છીએ એ બધી રસોઈ બનાવવા માટે જુદા જુદા મસાલાઓ વપરાય છે, જેથી કરી અને એ મસાલાઓ છે એ આપણી રસોઈને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, કે આપણે મનપસંદ આપણે પસંદ હોય તેવી મસાલા નાખી અને આપણે રસોઈ બનાવી શકતા હોઈએ છીએ. તો આજે આપણે આ પ્રકરણમાં તે કોયડાઓ દ્વારા છે એ મસાલાઓના નામ છે એ ઓળખશું અને મસાલાઓ કેવી રીતના સ્વાદ એનો કેવો હોય અને કઈ કઈ વસ્તુમાં વપરાય તેનો આપણે ઓળખીએ. તાજું છું તો લીલું અને સુકાઈ જાઓ તો લાલ, કોરું કાચું ખાય એના ભૂકા થાય હાલ, તીખો તીખો સ્વાદ મારો રસોઈમાં ન ખાઓ, વધુ પડતું ખાવા જાઓ તો નાકમાં પાણી લાવું, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ. તો કોણ છે આ, બોલો જાણીએ મારી સાથે. મરચું. કોણ છે? મરચું, જેને આપણે ચટણી તરીકે મરચું તરીકે ઓળખીએ છીએ. જેનો રંગ કેવો હોય છે? લાલ કલરનો. કેવો? લાલ કલરનો. ક્યારે? એ મરચું બનાવવામાં આવે ત્યારે. અને તેનો સ્વાદ છે એ કેવો હોય? તીખો. કેવો હોય? તીખો. પીળો પીળો રંગ મારો, તુરો મારો સ્વાદ, રસોઈમાંને બચુકવામાં આવું સૌને સ્વાદ, નાની નાની વાતોમાં હું ઔષધ બની જાઉં, દૂધ સાથે ભળી જતા ખાંસી ભગાવી દઉં, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ. તો આ કોણ છે? હળદર. કોણ છે? હળદર, કે જેથી કરી અને આપને શરદી કે ઉધરસ ઔષધિ એટલે કે દવા તરીકે ઉપયોગમાં આવે. આપને શરદી થઈ હોય, ઉધરસ આવતી હોય તો આપણે દૂધ છે એ ગરમ કરી અને તેની સાથે પીએ છીએ, જેથી કરી અને તે આપણે મટી જાય. અને સાથે સાથે એનો સ્વાદ છે એ કેવો છે? તુરો છે. ઘણા વ્યક્તિ એને કાચી પણ ખાતા હોય, જે લીલી એ મળતી હોય બજારમાં ત્યારે પણ એનો ખાવામાં ઉપયોગ કરતા હોય અને એનો રંગ પીળો. ઝીણી ઝીણી મોતી જેવી નાની પણ હું ગોળ, અંદરથી હું સફેદ છું પણ ઉપર મારો કાળો ઢોળ, કચુંબરને નમકીનમાં સો હોશથી ન ખાઉં, જીભ ઉપર મૂકો તો તીખો સ્વાદ લાવું, બોલો બોલો જલ્દી બોલો બોલો હું કોણ. તો મરી, જે આપણે તીખા તરીકે ઓળખીએ છીએ, તજ મરી છે. મરીનો સ્વાદ છે એ ઉપરથી એનો રંગ કેવો હોય? કાળો. અને અંદરથી એ કેવું નીકળે? તો સફેદ. જે આપણા તમારા મમ્મી છે એ કોઈ પણ દાળ ભાત બનાવતા હોય તો ત્યારે છે એ આ મરીનો ઉપયોગ કરતા હોય, અથવા તો કોઈ પણ બીજી વસ્તુ બનાવવી હોય તો આપણે આ મરી છે એ ખાંડી અને એમાં નાખતા હોય મસાલા બનાવવા, જેથી કરી અને એનો સ્વાદ છે એ કાળો હોય અને સરસ લાગે. પાતળું ને નાનું છું, કાળું અને ભૂરું છું, તેલ ઘીમાં તળાવું છું, દહીં છાશમાં નખાવું છું, રસોઈમાં હું ભળું છું ને સુગંધિત બનાવું છું, પાવડર કે આખા આખે આખું ઉપયોગમાં આવું છું, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ. તો તે છે જીરું, જેને આપણે છાશમાં નાખવા માટે મસાલા તરીકે પણ ઉપયોગ કરીએ છીએ અને એ આખો પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે કોઈ પણ શાકને એ તેલ આવ્યું કે નહીં જોવા માટે છે એ મમ્મીને પહેલાં પૂછજો. તો એ પહેલાં છે એ જીરાનો જ ઉપયોગ છે એ કરતા હોય. પાતળીને નાની હું તો લીલી લીલી છમ, મુખવાસને શરબતમાં લાવી દઉં દમ, લીલી સૂકી ચાલ ચાવો તમે તો પણ લાગુ મીઠી, જીરા જેવી લાગું છું તો જ્યારે તમને દીઠી, બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ. તો વરિયાળી. વરિયાળી છે એ આપણે મુખવાસ અને શરબતમાં બંનેમાં છે એ નાખી અને ઉપયોગ કરતા હોય. ઘણા લોકો છે એમને ખાલી વરિયાળી પણ ખાતા હોય અને ઘણા છે એ અલગ અલગ જુદા જુદા મુખવાસ બનાવવામાં અને શરબત બનાવવામાં પણ એનો ઉપયોગ છે એ કરતા હોય છે. ચોકલેટ જેવો રંગ મારો, સિંગડાવાળી ચીઝ, ખીલી જેવો લાગું છું તો સ્વાદ મારું
મસાલાનું બીજ દાંતમાં દુખાવામાં હું ખૂબ જ કામમાં આવું છું. તીખો મારો સ્વાદ પણ મુખવાસમાં ભાવું. બોલો બોલો, જલ્દી બોલો બોલો, હું છું કોણ? તો એ છે લવિંગ. કોણ છે લવિંગ? જેને આપણે એનો સ્વાદ છે એ તીખો હોય, અને તે છે એ આપણે દાળ ભાતમાં ને એમાં એનો ઉપયોગ કરતા હોય. અને જો કોઈને દાંતનો દુખાવો હોય તો એને શેકી અને પછી જે દાંત દુખતો હોય એ દાંત ઉપર મૂકી દેવું, સાઈડમાં એક જગ્યાએ ક્યાંય આપણા મોઢાના બીજા અંગને અડવા દેવાનું નહીં. ખાલી મોઢું ખોલી અને દાંત ઉપર મૂકીને બીજો ઉપરનો દાંત છે એની સાથે કાંક મોઢું ખુલ્લું રાખવું, અથવા તો બે દાંત છે એ ભેગા કરી દેવા. સાઈડના ગલોખાને ક્યાંય અડવા નહીં દેવું, નહીં તરી છે એ શું થઈ જાય, ત્યાં દાજી જાય. પણ આના દ્વારા છે એ આપણે જે દાંતનો દુખાવો હોય એ મટી શકે છે. હવે બીજા બે મસાલાઓ પણ તમારા પોતાના કોયડા બનાવવા પ્રયત્ન કરો, કે કોયડા તમારા વર્ગમાં પૂછો. એટલે કે આના સિવાયના આ આપણે પાંચ છ મસાલાના જે ઉપયોગ અને એના નામ ને આપ્યા, એવી જ રીતના તમારે છે એ બીજા ઘણા બધા મસાલાઓ છે, જેમ કે તજ છે, પછી લસણ છે, પછી આ મીઠું છે, તો આવા બધા મસાલાઓનો છે એ તમે ખુદ પણ કોયડો છે એ બનાવી શકો. ત્યાર પછી આપણા રસોડામાં છે એ ઘણા બધા મસાલાઓનો ઉપયોગ કરતા હોય મમ્મીની તમારી ઘરે, તો તમારે જઈ અને જોવું કે મમ્મી તમે કેટલા કેટલા મસાલાઓનો ઉપયોગ કરો છો. તો હળદર છે, જીરું છે, રાઈ છે, મીઠું છે, હિંગ છે, મરચું છે, આ બધા જુદા જુદા રસોઈ બનાવવા માટે, સ્વાદિષ્ટ રસોઈ બનાવવા માટે જુદા જુદી વસ્તુઓનો ઉપયોગ છે એ કરતા હોય. અને ત્યાર પછી આપણા દાદા અને દાદી એના જમાનામાં એ જ્યારે નાના હતા ત્યારે રસોડામાં કયા મસાલાઓ વપરાતા, તો તમારે છે એ તમારા દાદા અને દાદીને પૂછવું કે તમે જ્યારે નાના હતા ત્યારે તમે રસોઈ માટે કયા કયા મસાલાઓ ઉપયોગ કરતા હતા. તો એમાં હળદર ને જીરું ને રાઈ ને મીઠું ને મરચું ને આ મસાલાઓ તો ત્યારે પણ એ નાના હતા ત્યારે પણ ઉપયોગ કરતા હતા. પછી રસોઈમાં ખાટો સ્વાદ લાગવા તેવા શું કરવું જોઈએ, તો ખાટો સ્વાદ લાવવા માટે આંબલી છે, પછી લીંબુ છે એનો ઉપયોગ કરી, અથવા તો દહીં અથવા તો છાશ એ ઉમેરી અને આપણે છે એ રસોઈને ખાટો સ્વાદ છે એ લાવતા હોય. હળદર કઈ રીતે ઉપયોગી છે, તો રસોઈમાં ને કચુંબર નાખવા માટે તો, તથા ખાંસી જેવા રોગના દૂધ કે મધ સાથે ચાટવાથી ખાંસી ઓછી થઈ જાય, ને મરડો પર મરડો એટલે કે પગ મેળાઈ ગયો હોય તો મીઠું અને હળદર ગરમ કરીને લગાડવામાં અને લોહીને શુદ્ધ કરવા માટે, આ બધા રોગો માટે છે એ હળદર છે એ શું છે ઉપયોગી છે. હળદરથી આપણે એ બધા રોગો છે એ મટાડી શકાય, કેમકે આપણો પગ છે એ મચકોડાઈ ગયો હોય તો આપણે છે એ મસાલાનો ઉપયોગ કરી હળદર અને મીઠું ગરમ કરીને લગાવી, તો જેથી કરી અને એ મટી જાય. ત્યાર પછી આપણે કોષ્ટક આપ્યું છે કે એમાં સુગંધ અને પર્સ મસાલાનું નામ, એટલે કે કયા મસાલાની સ્મેલ આવે અને કયા મસાલાને તમે પરસીને ઓળખી શકો, એટલે કે હાથમાં લઈ અને આપણે એને ઓળખી શકીએ. તો લસણ છે તો એ શેમાં રાઈટ આવશે, સુગંધમાં. અહીંયા તમારે આ પેલું છે આમાં રાઈટ કરવાનું અને અહીંયા છે એ લસણનું નામ લખવાનું. ત્યાર પછી આપણે રાઈ લખીએ અહીંયા, તો રાઈને છે એ આપણે અડી એટલે કે ટચ કરી અને પછી એને પરસીને જોઈ શકીએ. ત્યાર પછી આદું લખીએ, તો આદુને પણ આપણે પર્સ કરી અને લખી શકીએ. ત્યાર પછી હિંગ લખીએ, તો હિંગ છે એ સુગંધથી આપણે ઓળખી શકીએ. ત્યાર પછી અહીંયા વરિયાળી લખીએ, તો એ પણ આપણે સ્મેલ લઈ અને એને ઓળખી શકતા હોય. ત્યાર પછી નીચે આપ્યું છે ચાલો મસાલેદાર ચણા ચાટ બનાવવાના પ્રયત્ન કરીએ, એટલે કે ચણા ચાટ બનાવવાનું છે. તો એ ચણા ચાટ આપણે કેવી રીતના બનાવીએ, અને તમને બધાને ચણા ચાટ છે એ ખૂબ જ ભાવતું હશે. ઘણી વખત તમે ચણા ચાટ છે એ તમે ઘણી જગ્યાએ છે એ ખાધું પણ હશે, અને નાના બાળકોને અને મોટાઓને બધાને ચણા ચાટ છે એ તો ખૂબ જ ભાવે. તો ચણા ચાટ બનાવવાની રીત કેવી રીતના આપણે તેને બનાવશું, તો બાફેલા ચણા, પહેલાં બાફેલા ચણા લેવાનું, પછી મીઠું ને લાલ મરચું ને પાવડર આમરચું ને લીંબુનો સ્વાદ પ્રમાણે એ બધી વસ્તુઓ છે એ આપણે ભેગી કરવાની, પછી શેકેલું જીરું ને સંચર ને ગરમ મસાલો આટલી અને કોથમેરી આટલી વસ્તુઓ પહેલાં ભેગી કરવાની, પછી બાફેલા ચણાના સ્વાદ પ્રમાણે
મીઠું, લાલ મરચું, આમરચૂર પાવડર અથવા તો લીંબુનો રસ ઉમેરો. તમારી ચાટ સ્વાદિષ્ટ બનવા માટે જીરું ને હંચર અને ધાણા પાવડર ઉમેરો. અંતમાં ચટપટી ગરમ મસાલો અને ઉમેરી શકાય છે. તો આવી રીતના બાફેલા ચણા સરખા મિક્સ કરો, સમારેલી કોથમરી તેમાં ભભરાવો એટલે કે ઉમેરો. અરે વાહ, તમારી ચટાકેદાર ચણા ચાટ છે એ ખાવા માટે તૈયાર છે. એટલે કે આવી રીતના આપણે ચણા ચાટ છે એ બનાવી શકીએ. જેમ કે ચણા બાફી અને પહેલાં એને દબાવી દઈએ મમ્મી, એટલે જે આપણે બહાર મળે છે એ એવી રીતના છે એ બની જાય. અને પછી એમાં આ બધા મસાલાઓ નાખી અને આપણે એને સ્વાદિષ્ટ છે એ બનાવી શકતા હોય. ત્યાર પછી ઘણા એવી વસ્તુઓ છે કે જે આપણે રોગ છે એ મટાડતી હોય. જેમ કે અજમો છે એ મીઠા સાથે ફાકી થવાથી તેનાથી પેટનો દુખાવાની રાહત રહી, એટલે કે પેટનો દુખાવો છે એને દ્વારા મટે. ત્યાર પછી વાનું દર્દ હોય તો મેથી છે એના ઉપયોગ કરી તો એ પણ આપણે છે એ દુખાવામાં ફેર પડે. ત્યાર પછી ઘણા મસાલાઓનો ઉપયોગ, તો અજમો છે એ રસોઈ બનાવવા માટે પછી પેટના દુખાવા માટે ઉપયોગી છે. હિંગ છે એ પેટમાં ગેસ ભરાય અથવા તો આફરા જેવું લાગ્યું હોય તો એ ઉપયોગી છે. પછી આદુ છે એ ચામાં નાખવા માટે ઉપયોગી છે. તે પછી ઇલાયચી છે એ જમ્યા પછી મોંમાં આ જે દુર્ગંધ આવે એનું આવે જેથી કરીને. પછી લસણ છે તો એ રસોઈના મસાલાઓ અને ચટણી બનાવવા માટે ઉપયોગી હોય. ત્યાર પછી સ્વાદોના તમને બે બે નામ કહું, તો તીખો સ્વાદ તો મરિયા એટલે કે મરી અને મરચાંનું બંનેનું. પછી ગળ્યો સ્વાદ તો ખાંડ અને ગોળ. પછી તુરો સ્વાદ તો હળદર અને જીરું. કડવો સ્વાદ તો મેથી અને લીમડો. ખાટો સ્વાદ તો આંબલી અને કોકમ. ઔષધીય તો હળદર અને લવિંગ બંનેનો ઉપયોગ તમે કરી શકો. અને મુખવાસમાં વપરાતા મસાલા તો એમાં પણ લવિંગ અને વરિયાળી બંને વપરાય. હળદરનો સ્વાદ છે એ કેવો છે? તુરો. લસણનો સ્વાદ તીખો. વરિયાળીનો સ્વાદ કેવો હોય? ગળ્યો. અને લીંબુનો સ્વાદ ખાટો. તો આવી રીતના જુદા જુદા છે એ સ્વાદો એના હોય. ત્યાર પછી સુગંધ આવતા તો વરિયાળી, લસણ, લવિંગ, તજ, એલચી, હિંગ આ બધાની સુગંધ આવે. અને જ્યારે પર્સ કરીને આપણે ઓળખી શકીએ મસાલા, તો રાઈના દાણા છે, મેથીના દાણા છે, લવિંગ છે, પછી આદુ છે, લસણ છે, અને આપણે હાથમાં પર્સ કરી અને પણ એને ઓળખી શકતા હોય. ત્યાર પછી આગળનું જે તમારું હોમવર્ક છે એ આપણે આગળનો પ્રકરણ જે પૂરો કર્યો દેશ પરદેશ, તો તેની ખાલી જગ્યા અને ખરા ખોટા લખવાના છે. પેજ નંબર 54 અને 55 ઉપરના પ્રશ્ન નંબર 2 અને 3. હેવ અ નાઇસ ડે.